નમસ્કાર મિત્રો, જીકે ગુરુ ટ્યુટોરિયલમાં આપ સૌનું સ્વાગત છે. ગુજરાતના જિલ્લાઓની જે સિરીઝ છે તેમાં ભાગ 5 ને આપણે ડિસ્કસ કરવા જઈ રહ્યા છીએ. 1-4 ભાગ આપે ન જોયો હોય તો એ જોવા વિનંતી છે. આજના વિડીયોમાં આપણે કયા કયા જિલ્લાની ચર્ચા કરીશું તેની વાત કરીએ તો બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ આ 5 જિલ્લાની જે ચર્ચા છે આપણે આજના વિડીયોમાં કરવાના છીએ. સ્ટાર્ટ કરીએ આજનો વિડીયો. તો સૌથી પહેલા વાત કરીએ બોટાદ જિલ્લો. અહીં આપણે તેનો નકશામાં નકશો જોઈ શકીએ છીએ. તેની કેટલીક બેઝિક ડિટેલની વાત કરીએ તો ક્ષેત્રફળની વાત કરીએ તો 2564 ચોરસ કિલોમીટર. કુલ વસ્તીની વાત કરીએ તો 6,52,555. લિંગ પ્રમાણની વાત કરીએ 970. શિશુ લિંગ પ્રમાણ 885. વસ્તી ગીચતા જે છે એ 255 છે અને સાક્ષરતા જે છે એ 76.85% છે. આગળ વાત કરીએ કેટલીક વિશેષતાની તો કાઠિયાવાડ, ગોહિલવાડ, ઝાલાવાડ પ્રદેશને જોડતો ભાગ ગેટવે ઓફ કાઠિયાવાડ એટલે કે સૌરાષ્ટ્રનું પ્રવેશ દ્વાર એ બોટાદ જિલ્લો કહેવામાં આવે છે. રાણપુર સુખભાદર નદીના કિનારે આવેલું છે. રાણપુર જે શહેર છે જે બોટાદ જિલ્લામાં આવેલું છે તે સુખભાદર નદી છે તેના કાંઠે આવેલું છે. ગઢડા છે તે ઘેલો નદીના કિનારે આવેલું છે. ગઢડા સિટી જે છે ઘેલો નદીના કિનારે આવેલું છે. બોટાદ જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે સુરેન્દ્રનગર જિલ્લો અને અમદાવાદ જિલ્લો આવેલા છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તરે જે છે સુરેન્દ્રનગર અને અમદાવાદ જિલ્લો આવેલો છે. પૂર્વમાં ભાવનગર જિલ્લો, ત્યારબાદ વાત કરીએ તો દક્ષિણમાં અમરેલી જિલ્લો અને પશ્ચિમમાં જે છે એ રાજકોટ જિલ્લો આવેલા છે. આગળ વાત કરીએ ભાવનગર જિલ્લાની તો ભાવનગર જિલ્લાનું અહીં આપણે નકશામાં આલેખન જોઈ શકીએ છીએ. તેની વિગતોની ચર્ચા કરીએ તો ક્ષેત્રફળ જે છે 8,334 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તીની વાત કરીએ તો 28,77,961 છે. લિંગ પ્રમાણ જે છે એ 931 છે. શિશુ લિંગ પ્રમાણ 885 છે. વસ્તી ગીતતાની વાત કરીએ તો 288 છે. સાક્ષરતાની વાત કરીએ તો 76.84% છે. સ્ત્રી સાક્ષરતા 66.92% છે, જ્યારે પુરુષ સાક્ષરતા 86.15% છે. બીજી કેટલીક વિગતોની ચર્ચા કરીએ તો ગુજરાતમાં દાડમનું જે સૌથી વધુ ઉત્પાદન છે એ ભાવનગર જિલ્લામાં થાય છે. અમદાવાદ પછી ગુજરાતમાં જામફળના ઉત્પાદનમાં એ ભાવનગર જિલ્લો છે બીજું સ્થાન ધરાવે છે. ગુજરાતમાં જુવારનું સૌથી વધુ વાવેતર જે છે એ ભાવનગર જિલ્લામાં થાય છે. ગુજરાતમાં મુલતાની માટી તથા પ્લાસ્ટિક ક્લેના ઉત્પાદનમાં ભાવનગર જિલ્લો પ્રથમ સ્થાન ધરાવે છે. ભાવનગરના પટારા અને ગાંઠિયા માટે ભાવનગર ખૂબ જાણીતું છે. ગુજરાતમાં મહિલા કુલી ધરાવતું રેલવે સ્ટેશન જે છે એ ભાવનગરમાં આવેલું છે. માલબેંક ટાપુ અને પિરમબેટ ભાવનગર જિલ્લાના દરિયા કિનારે આવેલું છે. આગળ જોઈએ તો ગોહિલવાડ કોને કહેવામાં આવે છે તો ભાવનગર જિલ્લાનો ઘેલો અને શેત્રુજી નદી વચ્ચેનો જે વિસ્તાર છે તેને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. શેત્રુજી નદી અહીં છે આપણે જોઈ શકીએ છીએ, જ્યારે ખેલો નદી અહીં છે. આ નદી ખેલો નદીને અહીં આપણે જોઈ શકીએ છીએ. તો આ નદી જે વચ્ચેનો વિસ્તાર છે તેને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે આ જે વિસ્તાર જે છે માર્ક આપણે કરીએ છીએ તે વિસ્તારને ગોહિલવાડ તરીકે ઓળખવામાં આવે છે. વિશ્વમાં કાળિયાર એટલે કે બ્લેક બક નો સૌથી મોટો નેશનલ પાર્ક ભાવનગર જિલ્લામાં આવેલો છે. ભાવનગર શહેરને સૌરાષ્ટ્રની સંસ્કાર નગરી કહેવામાં આવે છે. ભાવનગર જિલ્લાને યુકેલિપ્સ જિલ્લો પણ કહેવામાં આવે છે. ભાવનગરનું મહુવા હાથી દાંતની બનાવટો માટે ખૂબ પ્રખ્યાત છે. ભાવનગર જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે બોટાદ અને અમદાવાદ જિલ્લો આવેલા છે. અહીં આપણે જોઈ શકીએ બોટાદ અને અમદાવાદ ઉત્તરે આવેલા છે. પૂર્વમાં ખંભાતનો અખાત આવેલો છે. અહીં આપણે જોઈએ છીએ ખંભાતનો અખાત. દક્ષિણમાં અરબ સાગર અને પશ્ચિમમાં આપણે દક્ષિણમાં અરબ સાગર આવેલું છે અને પશ્ચિમમાં અમરેલી જિલ્લો જે છે એ આવેલો છે. આગળ વાત કરીએ હવે અમરેલી જિલ્લો તો અમરેલી જિલ્લાનું અહીંયા આપણે નકશામાં આલેખન જોઈ શકીએ છીએ. તેની કેટલીક વિગતોની ચર્ચા કરીએ તો ક્ષેત્રફળ જે છે 7,397 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તીની વાત કરીએ તો 15,13,614. લિંગ પ્રમાણની વાત કરીએ તો 964. શિશુ લિંગ પ્રમાણ 879. વસ્તી ગીચતા 205. ગામડાઓની સંખ્યા જે છે સોરી એનાથી મેન્શન કરેલું
સાક્ષરતા ની વાત કરીએ તો 74.49, સ્ત્રી સાક્ષરતા જે છે એ 66.97 અને પુરુષ સાક્ષરતા જે છે એ 81.82. તેની કેટલીક બી વિશેષતાઓની ચર્ચા કરીએ તો મૂળ જે સંસ્કૃત નામ હતું તે અમરાવલી હતું, તેના ઉપરથી અમરેલી બન્યું. ઈસવીસન 1998 માં ભારતનું સૌ પ્રથમ ખાનગી ધોરણે કામ કરતું બંદર થયેલ પીપાવાવ, જે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકામાં આવેલું છે. અમરેલીમાં જાફરાબાદી ભેંસો જાણીતી છે. જાફરાબાદી ભેંસો જે છે એ અમરેલીની જાણીતી છે. અમરેલીના સાવરકુંડલાના ત્રાજવા અને બાટ માટે ખૂબ જાણીતું છે. બીજી કેટલીક વિગતોની ચર્ચા કરીએ તો અમરેલી જિલ્લામાં ગીરની ટેકરીઓનું ઊંચું શિખર સરકલા આવેલું છે. શિયાળ, સવાઈ અને ચાંચબેટ અમરેલી જિલ્લાના દરિયા કિનારે આવેલા છે. અમરેલી જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરે બોટાદ અને રાજકોટ જિલ્લો આવેલો છે. અહીં આપણે જોઈ શકીએ ઉત્તરે બોટાદ અને રાજકોટ જિલ્લો આવેલો છે. ત્યારબાદ દક્ષિણે પૂર્વમાં ભાવનગર જિલ્લો આવેલો છે. અહીં આપણે જોઈ શકીએ પૂર્વમાં ભાવનગર, દક્ષિણે અરબ સાગર અને પશ્ચિમમાં જૂનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લો આવેલો છે. અહીં આપણે અરબ સાગર જોઈ શકીએ અને જે પશ્ચિમમાં છે એ જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લો આવેલો છે. હવે વાત કરીએ ગીર સોમનાથ જિલ્લાની, તો ગીર સોમનાથ જિલ્લાનું અહીં આપણે નકશામાં જોઈ શકીએ છીએ આલેખન. તેની કેટલીક વિગતોની ચર્ચા કરીએ તો ક્ષેત્રફળની વાત કરીએ તો 3,754 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તી જે છે એ 12,36,786 છે. લિંગ પ્રમાણ 942 છે. શિશુ લિંગ પ્રમાણ જે છે 904 છે. વસ્તી ગીચતાની વાત કરીએ તો 329 છે અને સાક્ષરતાની વાત કરીએ તો 76.90% છે. કેટલીક વિશેષતાની ચર્ચા કરીએ તો 12 જ્યોતિર્લિંગોમાંનું એક જ્યોતિર્લિંગ જે સોમનાથ છે એ ગીર સોમનાથમાં આવેલું છે. ગીર અભયારણ્ય નેશનલ પાર્ક એ પણ ગીર સોમનાથમાં આવેલું છે. કેસર કેરી માટે કેરીનું સૌથી વધુ ઉત્પાદન જે છે તલાલા એ પણ ગીર સોમનાથમાં આવેલું છે. અને લીલીના કેરનો મોટા ભાગ જે ગીર સોમનાથ જિલ્લામાં આવેલો છે. લીલીના કેર અર્થાત ચોરવાડીથી ઉના સુધીનો જે ભાગ અથવા તો ગીરની ટેકરીઓનો દક્ષિણા દરિયા કિનારા સુધીનો ભાગ લીલીના ઘેર તરીકે ઓળખાય છે. કોડીનાર સિંગવડુ નદીના કિનારે આવેલું છે. ગીર સોમનાથ જિલ્લાના સરહદની વાત કરીએ તો ઉત્તરમાં જૂનાગઢ જિલ્લો આવેલો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તરમાં જૂનાગઢ જિલ્લો આવેલો છે. આ ઉપરાંત વાત કરીએ તો પૂર્વમાં અમરેલી જિલ્લો આવેલો છે. દક્ષિણમાં અરબ સાગર છે, અહીં આપણે જોઈ શકીએ છીએ, અને પશ્ચિમમાં પણ અરબ સાગર છે. અરબ સાગર દક્ષિણ અને પશ્ચિમ બંનેમાં આવેલો છે, બંને જગ્યાએ એની સરહદે આવેલો છે. આગળ વાત કરીએ જૂનાગઢ જિલ્લો, જૂનાગઢ જિલ્લાની અહીં આપણે નકશામાં આલેખન જોઈ શકીએ છીએ. તેની કેટલીક વિગતોની ચર્ચા કરીએ તો ક્ષેત્રફળની વાત કરીએ તો 5,094 ચોરસ કિલોમીટર છે. કુલ વસ્તીની વાત કરીએ તો 27,42,291. લિંગ પ્રમાણ 952. શિશુ લિંગ પ્રમાણ 904. વસ્તી ગીચતાની વાત કરીએ તો 310 અને સાક્ષરતાની વાત કરીએ તો 76.88. સ્ત્રી સાક્ષરતાની વાત કરીએ તો 67.59 અને પુરુષ સાક્ષરતાની વાત કરીએ તો 85.80. બીજી કેટલીક વિશેષતાની ચર્ચા કરીએ તો સોરઠ તરીકે ઓળખાતો પ્રદેશ ગિરનારનો દક્ષિણ કિનારા સુધીનો ભાગ જે છે એ સોરઠ કહેવાય છે. ગુજરાતનો સૌથી ઊંચો પર્વત કે જે ગિરનાર જૂનાગઢમાં આવેલો છે. મગફળીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ સ્થાન જૂનાગઢ ધરાવે છે. જૂનાગઢને વાળીઓનો જિલ્લો કહેવામાં આવે છે. આગળ વાત કરીએ તો ગુજરાતના સૌથી વધુ કુવા જે છે એ જૂનાગઢ જિલ્લામાં આવેલા છે. ગિરનાર બેસાલ્ટના અગ્નિકૂટ ખડકોનો બનેલો છે. ગિરનાર જે પર્વત છે બેસાલ્ટના અગ્નિકૂટ ખડકોનો બનેલો છે. પ્રશ્ન પૂછાય કે ગિરનાર શેનો બનેલો છે, કયા ખડકોનો બનેલો છે, તો અગ્નિકૃત ખડકોનો. જૂનાગઢ જિલ્લાની સરહદની વાત કરીએ તો ઉત્તરે જે છે એ રાજકોટ જિલ્લો આવેલો છે. પૂર્વમાં અમરેલી જિલ્લો આવેલો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ ઉત્તરે રાજકોટ જિલ્લો, પૂર્વમાં અમરેલી જિલ્લો, દક્ષિણમાં ગીર સોમનાથ જિલ્લો અને અરબ સાગર આ બંને દક્ષિણમાં આવેલા છે, તથા પશ્ચિમમાં જે છે એ પોરબંદર જિલ્લો આવેલો છે. તો આ હતો આપણો આજનો વિડીયો.
કે જેમાં આપણે ગુજરાતના કેટલાક જિલ્લાઓની ચર્ચા કરી, ભાગ પાંચ માં આપણે પાંચમી જિલ્લાની ચર્ચા કરી, આગળના વિડીયોમાં આપણે ગુજરાતના જે બાકી વધેલા જે જિલ્લાઓ છે તેની ચર્ચા કરીશું. હોપ કે આ વિડીયો આપને ગમ્યો હશે, ગમ્યો હોય તો લાઈક કરો, તમારા મિત્રો સાથે આ વિડીયોને શેર કરો અને અમારી ચેનલ જીકે ગુરુ ટ્યુટોરિયલને સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો. થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ.